હેલો કિડ્સ, કમ બેક ટુ ધ ક્લાસ. સો આજે આપણે એક નવી રાયમ્સ ગાવાના છે. બહુ ફાઇન છે હા રાયમ્સ. ગાવી છે બધાએ? પાક્કું. તો તમારી જગ્યા ઉપર સ્ટેન્ડ અપ થઈ જાઓ. થઈ ગયા સ્ટેન્ડ અપ? સીટ ડાઉન થઈ જાઓ. પાછા સીટ ડાઉન થઈ ગયા. પાછા સ્ટેન્ડ અપ થાઓ. વેરી ગુડ. સો હવે સ્ટાર્ટ કરીએ આપણે રાયમ્સ ગાવાની. પાક્કું? મસ્ત. ઓકે, તમારા હેન્ડ્સ છે ને એમાં મુઠ્ઠી વાળો બધા બંધ કરી દો. તમારા હેન્ડ્સ ક્લોઝ કરી દો. કઈ રહ્યા? હવે રોલી પોલી કરવાની છે. બધાને આવડે છે રોલી પોલી કરતા? કરો જો રોલી પોલી. રોલી પોલી, રોલી પોલી, કર્યું રોલી પોલી. તો હવે આના ઉપરથી એક રાયમ્સ ગાવાની છે. ઓકે, હું અહીં બોલું એવી રીતે તમારે મને ફોલો કરવાની છે. તમારે મને એક્શન સાથે ફોલો કરવાની છે ને. અહીં હું જે બોલું એ તમારે મારી સાથે ગાવાનું છે. ગાશો બધા? ચલો સ્ટાર્ટ કરીએ. હા, ગાજો. રોલી પોલી, રોલી પોલી. વેરી ગુડ. ગાઓ. રોલી પોલી, રોલી પોલી, અપ અપ અપ. કરો બધા. પાછું કરીએ. રોલી પોલી, રોલી પોલી, અપ અપ અપ. રોલી પોલી, રોલી પોલી, ડાઉન ડાઉન ડાઉન. રોલી પોલી, રોલી પોલી, ડાઉન ડાઉન ડાઉન. કર્યું. રોલી પોલી, રોલી પોલી, આઉટ આઉટ આઉટ. રોલી પોલી, રોલી પોલી, ઇન ઇન ઇન. ફરી ગાય. રોલી પોલી, રોલી પોલી, અપ અપ અપ. રોલી પોલી, રોલી પોલી, ડાઉન ડાઉન ડાઉન. રોલી પોલી, રોલી પોલી, આઉટ આઉટ આઉટ. રોલી પોલી, રોલી પોલી, ઇન ઇન ઇન. મજા આવી? ફરી ગાવું છે. ઓકે, એકદમ ફાસ્ટ ગાય. હા, રોલી પોલી, રોલી પોલી, અપ અપ અપ. રોલી પોલી, રોલી પોલી, ડાઉન ડાઉન ડાઉન. રોલી પોલી, રોલી પોલી, આઉટ આઉટ આઉટ. રોલી પોલી, રોલી પોલી, ઇન ઇન ઇન. મજા આવી રોલી પોલી કરવાની? તો આ રોલી પોલી તમારા ફાધર અને મધર પાસે કરાવજો. તમારા ફ્રેન્ડ સાથે પણ ગાજો અને આ એક્શન પણ કરજો રોલી પોલીની. તમારા ફ્રેન્ડ્સને શીખવાડજો કે આજે તમારા મેમે મને રોલી પોલી કરતા શીખવાડ્યું છે. તમે પણ શીખવાડજો હા તમારા ફ્રેન્ડ્સને. મજા આવી ને? તો હવે સીટ ડાઉન થઈ જાઓ. આપણે આજે એક મસ્ત નાની એક એક્શન કરવાની છે અને એક્ટિવિટી કરવાની છે. તો રેડી છો બધા કરવા માટે? જો બધા, હું કઈ રીતે બેઠી છું? નીચે બેઠી છું. નીચે છું પણ, નીચે તો બેઠી છું પણ હું કઈ રીતે બેઠી છું? જો બધા, મને મારા પગ ફાડેલા છે. મેં પલાઠી વાળીને બેઠી છું. તમે પણ મારી જેમ બેસી જાઓ. પલાઠી વાળીને બેસી ગયા? બેસી જાઓ. ચલો, હું જેવી રીતે બેઠી છું એવી રીતે બધા બેસી જાઓ પલાઠી વાળીને. પણ તમને ખબર છે કે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટ ભણીએ છે, તો આ ઇંગ્લિશ સબ્જેક્ટમાં આપણે ઇંગ્લિશમાં બોલવું જોઈએ કે ગુજરાતીમાં બોલવું જોઈએ? ઇંગ્લિશમાં બોલવું જોઈએ. હે, તો તમને ખબર છે કે આપણે પલાઠી વાળી એને ઇંગ્લિશમાં શું કહેવાય? કોઈને ખબર છે આમાંથી? નથી ખબર. હું કહું, હું કહી દઉં તમને બધાને. ઇંગ્લિશમાં આપણે પગને લેગ્સ કહીએ. શું કહીએ? લેગ્સ. તો આ લેગ્સને આપણે વાળવાના છે, તો એને શું કહેવાય? ફોલ્ડ કરેલું કહેવાય. શું કરેલું કહેવાય? ફોલ્ડ કરેલું કહેવાય. સો તમે પણ તમારા લેગ્સ ફોલ્ડ કરી દેવ. શું બોલાશે? ફોલ્ડ યોર લેગ્સ. અહીંથી હું તમને શું કહું છું? તમારા પગ વાળો. તો હું શું બોલી? ફોલ યોર લેગ્સ. બોલો બધા મારી સાથે જોડમાં, ફોલ યોર લેગ્સ. જો અહીંયા મારા લેગ્સ મેં ફોલ્ડ કરેલા છે. જોયા બધાએ? તમે કર્યા તમારા લેગ્સ ફોલ્ડ? કર્યા? પાછું બોલો મારી સાથે જોડમાં, ફોલ યોર લેગ્સ. ધીસ ઇઝ અ બોય. બોય સેઝ ફોલ યોર લેગ્સ. બોય કહે છે તમારા લેગ્સ ફોલ્ડ કરો. ધ બોય સેઝ ફોલ્ડ યોર લેગ્સ. ફ્રેન્ડ્સ, નેક્સ્ટ શો મી યોર હેન્ડ્સ.
તમારા હેન્ડ્સ મને બતાવો, શો મી યોર હેન્ડ્સ, જો મારા હેન્ડ્સ તમારે બતાવો, બહુ ફાઇન છે હા તમારા હેન્ડ્સ તો, વાવ, ના 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 સ્મોલ સ્મોલ છે હે ભાઈ, મારા તો બિગ બિગ છે, જોયા બધાએ, શો મી યોર હેન્ડ્સ. હવે આ હેન્ડ્સને પણ આપણે ફોલ્ડ કરવાના છે, જો આવી રીતે તમને ટીચર કહે છે ને ક્લાસમાં અધફાળો અધફાળો બોલો છો ને, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર છે? ફોલ્ડ યોર હેન્ડ્સ. શું બોલાય? બોલો જોડમાં, ફોલ્ડ યોર હેન્ડ્સ. બોલો બધા, હેન્ડ્સ છે તમારા ફોલ્ડ કરો, જો મેં કેટલા ફાઇન ફોલ્ડ કરેલા છે, તમે પણ બહુ ફાઇન ફોલ્ડ કરજો. હા ફોલ્ડ કરીએ, તો ફોલ્ડ યોર હેન્ડ્સ, ફોલ્ડ યોર હેન્ડ. ધીસ ઇઝ અ બોય, બોય સેઝ ફોલ્ડ યોર હેન્ડ્સ, બોય કહે છે તમારા હેન્ડ્સ ફોલ્ડ કરો. અ બોય સેઝ ફોલ્ડ યોર હેન્ડ્સ. એક બીજી એક નવી વસ્તુ બતાવું છું જેને આપણે ફોલ્ડ કરવાની છે, તો રેડી છો બધા એને ફોલ્ડ કરવા માટે? ઓકે તો રેડી રહેજો. હા બીજી એક નવી નવી વસ્તુ બતાવું છું એને આપણે ફોલ્ડ કરવાની છે, ઓકે, પણ એના માટે તમારે એ લઈને બેસવું પડશે. એ શું છે ખબર? તમારા ઘરમાં હોય એ નેપકિન. શું મમ્મીને કેવું નેપકિન આપો? આપ્યો, એ લઈને બેઠા. અને બીજી બી એક વસ્તુ છે, તમારા ઘરે એ કાગળ હોય, ચોરસ કાગળ હોય, તો એને પણ તમારે લઈને બેસવાનું છે. એટલે બે વસ્તુ થઈ ને, એક નેપકિન અને બીજી કાગળ, પેપર. તમારા ઘરમાં કોઈ પણ પેપર અવેલેબલ હોય એ તમારે તમારી સાથે લઈને બેસવાનું છે. આપણે એને પણ ફોલ્ડ કરતા શીખવાનું છે. કોઈને આવડે છે એને ફોલ્ડ કરતા? કેવી રીતે કરવાનું બતાવું હું તમને, ઓકે? તો તમે એટલી વારમાં તમે લઈને આવો, આપણે એને ફોલ્ડ કરતા શીખીએ. તો ફ્રેન્ડ્સ, તમે મારા હાથમાં જોઈ રહ્યા છો કે મેં શું લીધું છે? શું લીધું છે બોલો બોલો? નેપકિન લીધું છે. તમે પણ આવી રીતે પકડો હેન્ડ્સમાં. હવે આને આપણે ફોલ્ડ કરતા શીખવાનું છે. હા ઓકે, તો આને ફોલ્ડ કેવી રીતે કરાય? આ બે છેડાને જોઈન્ટ કરો આવી રીતે. એટલે આવી રીતે થયું. તો આપણે આને શું કરેલું કહેવાય? ફોલ્ડ કરેલું કહેવાય. એક ફોલ્ડ કર્યું, હવે ફરીથી એને ફોલ્ડ કરવાનું છે. તો આ બે છેડાને ફરી ફોલ્ડ કરો. કર્યું ફોલ્ડ, હવે મસ્ત એને આ રીતે પકડો, આડું આડો નેકપિન પકડો. એકદમ સ્મોલ સ્મોલ ફોલ્ડ કરવાનું છે. હા બિગ નેકપિન ને સ્મોલ ફોલ્ડ કરવાનું છે આપણે. કર્યું, ફરી ફોલ્ડ કરીએ ને, એને આ બે છેડાને ફરી ફોલ્ડ કરો. થઈ ગયું ફોલ્ડ, નેકપિન ફોલ્ડ થઈ ગયો. શું બોલાય? ફોલ્ડ યોર નેકપિન. શું બોલાય? ફોલ્ડ યોર નેપકિન. શું બોલાય બોલો બોલો? ફોલ્ડ યોર નેપકિન. This is a boy. Boy says, fold your napkin. Boy કહે છે તમારો નેપકિન ફોલ્ડ કરો. A boy says, fold your napkin. તો હવે તમારી પાસે પેપર છે ને, હવે એ પેપર ને ફોલ્ડ કરતા શીખીએ. તો રેડી થઈ જાઓ પેપર લઈને. હા આપણે ફોલ્ડ કરતા શીખીએ. ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો મારી પાસે વ્હાઇટ કલરનું પેપર છે. હવે આ પેપરને ફોલ્ડ કરવાનું છે. પણ મને તો ખબર પડી ગઈ છે કે તમને લોકોને ફોલ્ડ કરતા તો આવડી જ ગયું છે, તો હવે મારી જરૂર તો નથી. તો હું નહીં શીખવાડું તો ચાલે કે નહીં? ફોલ્ડ કરતા શીખવાડું, શીખવું છે તમારે. ઓકે તો અહીં જો મારી પાસે વ્હાઇટ કલરનું પેપર છે. હવે આપણે એને બે ભાગમાં સરખી રીતે ફોલ્ડ કરવાનું છે. જો આવી રીતે એના બે છેડાને સરખા મેચ કરવાના છે. કરીએ સરખા મેચ. ઓકે જો આવી રીતે, અને અહીંયાથી એક મસ્ત લાઈન કરવાની છે. હાફ ફોલ્ડ કર્યું આપણે આ પેપરને, હાફ ફોલ્ડ કર્યું કહેવાય. શું ફોલ્ડ કરેલું કહેવાય? હાફ ફોલ્ડ કરેલું કહેવાય. હવે એને હજુ એકવાર ફોલ્ડ કરીએ, એટલે મસ્ત સ્મોલ સ્મોલ ફોલ્ડ થઈ જશે. હા ફરીથી એને વચ્ચેથી બે છેડા આપણે ફરીથી ફોલ્ડ કરવાના છે. જો થઈ ગયું ફોલ્ડ, સ્મોલ ફોલ્ડ થઈ ગયું. કર્યું બધાએ મારી સાથે ફોલ્ડ? પેપર ફોલ્ડ કર્યું? ફરીથી હજુ કરવું છે એને નાનું, એકદમ સ્મોલ સ્મોલ ફોલ્ડ કરી દઈએ પાક્કું? ચલો હા જોજો, ફરીથી આ બે છેડાને
ફરીથી મેચ કરો અને ફરીથી ફોલ્ડ કરવાનું છે. જો કેટલું ફાઇન લાગે છે ફોલ્ડ કરેલું, લાગે છે ને? ફરી જવું છે, ફરી શીખવું છે ફોલ્ડ કરતા. ઓપન કરી નાખો તમારું પેપર, ઓપન કરી નાખો. કર્યું, ફરીથી બતાવું છું. હાફ ફોલ્ડ કરવાનું, હાફ ફોલ્ડ થઈ ગયું, ફરી એને હાફ ફોલ્ડ કરવાનું અને લાસ્ટમાં સેન્ટરમાંથી ફોલ્ડ કરવાનું. એટલે હાફ ફોલ્ડ થઈ ગયું, સ્મોલ ફોલ્ડ, પેપર ફોલ્ડ. આને શું કરેલું કહેવાય? પેપર ફોલ્ડ કરેલું કહેવાય. This is a boy. Boy says, fold your paper. Boy કહે છે તમારું પેપર ફોલ્ડ કરો. A boy says, fold your paper. તો ફ્રેન્ડ્સ, તમને બધાને મજા આવી ફોલ્ડ કરવાની એક્ટિવિટીમાં? આપણે કયું કયું ફોલ્ડ કર્યું? ફોલ્ડ યોર લેગ્સ કર્યા, ફોલ્ડ યોર હેન્ડ્સ કર્યા, ફોલ્ડ યોર નેપકિન કર્યું અને ફોલ્ડ યોર પેપર કર્યું. આ ફોલ્ડ વસ્તુ આપણે જે ફોલ્ડ કરી છે તો એને તમારે ઘરે ફરીથી ફોલ્ડ કરીને તમારા મમ્મી પપ્પાને ફ્રેન્ડ્સને બી શીખવાડવાનું છે. તો તમે શીખવાડજો. હા, તમે કહેજો, મને તો હવે ફોલ્ડ કરતા આવડી ગયું છે મમ્મી, લાવ તારે કંઈક ફોલ્ડ કરવાનું છે, મને આપી દે, હું ફોલ્ડ કરીને બતાવું તને. આવી જ રીતે બધી વસ્તુ તમારે ફોલ્ડ કરવાની છે. હા, તો કરજો. આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી એક્ટિવિટીઝ. બહુ મજા આવશે તમને. હા, તો આજ જે આ ફોલ્ડ કરવાની એક્ટિવિટીમાં જેવી રીતે મજા આવી છે એવી રીતે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં હું એક નવી એક્ટિવિટી લઈને આવીશ તમારા માટે. ઓકે, બાય બાય.